મેખડ આવી ઊંચી, મહારાજ એ પથ્થરને પકડી અને ચાર પગે થઈ એ બાલુડો બ્રહ્મચારી એ ભેખડ ઉપર ચડ્યો. પાંચ વાગી ગયા હતા. જ્યારે વરસાદ પૂરો થાય ને અને પછીનો સૂરજ છે ને બહુ મસ્ત અજવાળું આપતો હોય છે, એવું સરસ મજાનું સોનેરી સોનેરી અજવાળું હતું. અને મહારાજ સૌ પ્રથમ પહેલા જ ગામની અંદર અમરાપુર ગામ છે મહારાજ, ત્યાં આવી પ્રભુ બેઠા છે. મોટો ઘેઘૂર વડલો છે, એક બાજુ સરિયું હાલી જાય છે, સરસ મજાની વનરાય અને આખી ધરતી લીલી થઈ ગઈ છે. અને કે વડલાની આમ ઓટો ગરેલો છે અને ત્યાં બાલુડા બ્રહ્મચારી શાંતિથી બેઠા છે. સવારથી હાંજ થઈ ગઈ છે, એવો અગિયારસનો દિવસ છે આજે. અગિયારસનો ચાતુર્માસનો પ્રારંભ થયો છે અને આજે વર્ણિના મુખારવિંદની ઉપર ઘર ત્યાગનો આનંદ છલકાય છે. ત્યાગાત શાંતિ અનંતરમ, જે ગીતામાં વાત ભગવાને કરી, ત્યાગ સે હી શાંતિ હોતી હૈ, ત્યાગ કે અલાવા કભી શાંતિ હોઈ નહીં સકતી. માથાકૂટ થાય એટલે તમે છોડી દો એટલે તમે શાંતિથી બેસી જાઓ, ઓલાને જે થવું હોય થાય. ભગવાનને આજે પૂર્ણ આનંદ અને પૂર્ણ ખુશી એના મોઢા ઉપર દેખાઈ રહી છે. સુરત મુનિ કહે છે કે રાજા, એ ભગવાનને બેહવાની જે અદા હતી, એક પગ આમ કરી અને એ જે વડલો હતો એના થડને આમ કરીને ઓટાની ઉપર બેઠા છે. મહારાજ આકાશની સામે નજર છે, આકાશ સ્વચ્છ થઈ ગયું છે, મસ્ત સૂરજ પણ પીળો પીળો અજવાળું પાડે છે. અને સુરત મુનિને જાણે મહારાજ દેખાતા હોય ને એવું વર્ણન કરે છે. એ જે વડલો હતો એના એના જે પાંદડા હતા એમાં છળાઈ છળાઈ ને જે અજવાળું મહારાજના ગાલ ઉપર પડે, પિંગળ વર્ણી જતાટ છે. માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાલ ભાલ વિલસે, નેત્ર બહુ મેષ છે, નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવ ચલે, નાસા ભલે નિર્મલી શોભે છે, મુખ ચંદ્ર બિંબ સરખું તે મંદહાસે મળી. અમરપુર ગામમાં મહારાજ પાસે માત્ર પુસ્તક હતું, આચ્છાદન એટલે ભગવાનની પાસે મૃગ ચરમય નહોતું રહ્યું, બધું જ તણાઈ ગયું હતું. મહારાજ ત્યાં બેઠા છે. સુરત મુનિ કહે છે કે રાજા, એ જ વખતે હનુમાનજી મહારાજ ભગવાનના દર્શન કરવા રોજ આવે અયોધ્યામાં, ભગવાનને જોયા નહીં, આંખ બંધ કરી એટલે ખબર પડી, ઓહો ભગવાન તો ત્યાં ઠેઠ પહોંચી ગયા છે. ચરિતું ભારતે વર્ષે નિર્ગતમ પ્રભુ, હનુમાનજી મહારાજે છલાંગ મારી, પવન પુત્ર છે, વાયુના દેવ છે ભાઈ, એની ગતિ કેટલી. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ, જેમ મનની ગતિ એમ હનુમાનની ગતિ, એનો વેગ અદભુત છે. આવીની સીધા વર્ણિની સામે બેસી ગયા, પણ વર્ણી તો આંખ બંધ છે, પૂર્ણ આનંદ છે. દાદાને એમ થયું કે આપણે ડિસ્ટર્બ ન કરાય, કોઈ ધ્યાનમાં બેઠું હોય ને, કોઈ માનસી પૂજા કરતું હોય ને, કોઈ દર્શન કરતું હોય ને, પાછળથી પગ પકડીને જય સ્વામિનારાયણ ન કહેવાય, એને શાંતિ દર્શન કરવા દેવા. અમારે બહુ ઉપાધિ થાય, આપણે આમ કે બસ શાંતિ દર્શન કરતા, સ્વામી જય સ્વામિનારાયણ, આપણે ન બોલ્યો ખમ જય સ્વામિનારાયણ બોલો ને, મને અલા ભાઈ રહેવા દે ને. એક તો મન ભારતમાં લાગતું ન હોય અને માંડ ઘડી કામ હખે દર્શન તોય તેને, હવે તમે બોલતા નથી. અરે ભાઈ સાધુ થઈ ગયા પછી અમુક મુ મોટા થાય ને એને ઉપાધિ વધારો, હા બધાનું ધ્યાન રાખવું પડે. એટલે મહારાજ તો એવા શાંતિથી આંખ બંધ કરી, કમલ લોચન બંધ છે, મંદ હાસ્ય મુખારવિંદ છે,
એવી સુંદર મજાની નાસિકા મહારાજની છે. સામે હનુમાનજી મહારાજ હાથ જોડીને ઊભા બેઠા છે. ભગવાનને ખબર પડી ગઈ મારુતિ આવ્યા છે. પણ ભગવાનને એમ થયું કે ઘડીક રાહ જોવું રહીએ. આ ભગવાને ધીરે એકલે નેત્રો ખોલ્યા. હનુમાનજીએ ચરણમાં માથું મૂક્યું. પ્રભુ કેમ? મહારાજ કહે, મારુતિ, અનંત આત્માઓનું કલ્યાણ કરવાનો સંકલ્પ કરી નીકળ્યો છું. મારો જન્મ કાંઈ થોડાક માણસોને મળવા માટે નથી મારુતિ, અક્ષરધામમાંથી અનંત આત્માઓને ત્યાં તેડી જવા માટે હું આવ્યો છું. વનમાં હરીશ, જે જે મળશે એને બધાએને મારી મૂર્તિનું જ્ઞાન આપી અને મારી મૂર્તિનું સુખ અને અક્ષરધામ આપવાનું છે. ત્યારે મહાવીર કહે છે, પ્રભુ તો પછી સાકમ ત્વયા આગમિષ્યામિ યદિ આજ્ઞા તવ તર્હિ તુ. એ મહારાજ, આ સેવક તૈયાર છે હો, તમારે એકલા જવાની જરૂર નથી, હું તમારી પાછળ પાછળ હાલીશ, કહેશો તો આગળ ચાલીશ, ભૂખ લાગશે તો જમવાનું આપીશ, પથારી સરસ મજાની કરી દઈશ અને સેવા કરીશ, નડીશ નહીં તમને, મને હારે લઈ જાઓ. ત્યારે ભગવાન કહે, મારુતિ, ભણવું હોય ને તો બે જણની જરૂર પડે, પણ તપ તો ભાઈ એકલા જ થાય. એકાકીનો તપો દ્વાભ્યામ, તપ એકલા થાય. કોઈ ગુરુએ તપ કરવા જવું હોય તો ચેલાને હારે ન લઈ જવા બહુ. આ બબે પાંચ પાંચ ચેલા હોય ગુરુ તપ શું કરે રામ? પથારી ચેલો કરી દે, જમવાનું તૈયાર ચેલો કરી દે, બધું જ ચેલો તૈયાર કરી દે, ગુરુ તો લેર કરે. મહારાજ કે ભાઈ અમારે કોઈની જરૂર નથી, અમે તો એકલા. તપ કોને કહેવાય? તમામ પ્રકારની અગવડતાઓની વચ્ચે માણા ભગવાન ભજી શકે એનું નામ તપ. ખ્યાલ આવ્યો તમને? તમામ પ્રકારની અગવડતાઓની વચ્ચે ભગવાન ભજી શકે. તમારા બાપુજી હતા એ વખતે આ દર સમયમાં આવતા ક્યાં ઉતારા હતા? હે, મેં નજરે જોયું છે અહીંયા ઘણા વર્ષો પહેલા, હજારો હરિભગત આ ચોકમાં હુઈ જતા અને સંડાસનું ઠેકાણું ન હોય, ધરખું બાથરૂમ એમાં નાય અને મસ્તીથી ભજન કરતા હતા. યાત્રા કરવા આપણે નીકળીએ છીએ મારા બાપ, આપણે કઈ એસી રૂમમાં હોવા માટે થોડા નીકળીએ છીએ યાર, એ તો આપણે ઘરે છે જ. ઘરે નથી, ઘરે તેમ જાવ એટલે તરત પાણીનો ગ્લાસ હાજર થાય, ચા પીતા હોય ચા હાજર થાય, દૂધ પીતા હોય દૂધ હાજર થાય, કોફી પીતા હોય કોફી હાજર થાય, ન પીતા હોય કાંઈ હાજર ન થાય. ઘરે નથી બધું, પગ દુખતા હોય તો પગ દાબી દે, ગળું દુખતું હોય તો ગળું દાબી દે, બધું જ હોય વ્યવસ્થા. અહીંયા થોડીક એ બધી વ્યવસ્થા ન હોય. લો, યાત્રાનું નામ જ છે. અહીંયા આપણે યાત્રા જ્યારે કરવા આવીએ ને ત્યારે આપણે બધી જ પ્રકારની અગવડતા હારે છે જ એમ જ માનીને આવવાનું. મહારાજ ગયા, કોઈને હારે ન લીધા, લ્યો કોઈ નહીં ન લીધા, પગરખાય ન લીધા. ભગવાને કીધું અમને તો એવો વૈરાગ હતો કે બહાર નામે તો એક રૂમાલય ગમતો નહોતો. મારુતિ જેવા મહાવીરને પણ, હનુમાનજી મહારાજને પણ મહારાજે હાથ જોડીને કહી દીધું, મને તીવ્ર વૈરાગ વર્તે છે, મારે કોઈના સંગની જરૂર નથી. મારુતિ બહુ વિનંતી કરી, પ્રભુ મને હારે લઈ જાઓ. પણ મહારાજ કે ના. અને પછી જે ભગવાન બોલ્યા છે, આહા બહુ મસ્ત બોલ્યા. ત્વન્નામોચ્ચારણા દેવ ગૃહાદ ગ્રામાંતરમ દૃઢા વ્રજતામ કાર્ય સિદ્ધિ સ્યાત સાક્ષાત તત્તવ દર્શનાત કિમ. ભગવાન કે, હે મારુતિ, ઘરના ઉમરામાંથી કોઈ બાર પગ મૂકે ને તમારું નામ લે, આ મહારાજના શબ્દો પોતાના વર્ણીના, કોઈ ઘરની બહાર નીકળે અને મારુતિ હનુમાનજી મહાવીર એવું નામ લઈને નીકળે તો તમામ એના કામ સિદ્ધ થઈ જાય. તો આજે હું વનની યાત્રાએ શરૂઆત, મારો આજનો દિવસ છે, તો સાક્ષાત તમારું દર્શન થયું, મને આજે વિશ્વાસ છે કે મારી યાત્રા નિર્વિઘ્ન પૂરી થાય.
મારી યાત્રા નિર્વિઘ્ન પૂરી થાય. મારુતિ તમે જાઓ. ત્યારે હનુમાનજી મહારાજે પ્રાર્થના કરી, પ્રભુ હું તો જાઉં પણ અયોધ્યાવાસી તમારો પરિવાર એને હું કહું? એ બિચારા રડે છે, હું જોઈને આવ્યો છું. ત્યારે ભગવાને એક સંદેશ મોકલાયો, જાઓ તમે એમને કહેજો મારા ભાઈને, મારી ભાભીને, હું દૂર દેશમાં જવાનો છું, ગુજરાતમાં જઈ, સોરઠમાં જઈ, સૌરાષ્ટ્રમાં જઈ હું ધર્મની સ્થાપના કરીશ. હું એને હાવ ભૂલી નહીં જાઉં, પણ એ જો અમને નહીં ભૂલે તો અમે નહીં એને ભૂલીએ હો. હું એને બોલાવીશ પણ વાર લાગશે, કે જો ધીરજ રાખે. હનુમાનજી મહારાજ પણ, ભગવાન સાંજ પડવા આવી છે, હનુમાનજી મહારાજ નીકળી ગયા. ભગવાનને જે કાંઈ ફ્રૂટ જોતું હશે મહારાજને આપવું હશે. અગિયારસનો દિવસ અમથી તે નકોડી કરવાની હોય, હે મોટી અગિયારસ છે ને. હવાર થયું ને અમરાપુરના લોકો સરયુએ સ્નાન કરવા આવ્યા, એટલે બધાની નજર વરણી ઉપર ગઈ, એટલે બધા લોકો ગામના આવી. બાલુડા બ્રહ્મચારી નાના એવડા છે, એટલે હેત બધાને થાય, એટલે કોઈ ફળ લઈ આવ્યા, કોઈ પેંડા લાવ્યું, કોઈ બરફી લાવ્યું, ભાત ભાતનું લાવી અને વરણીની પાસે ઢગલો કર્યો. ભગવાન તો ધ્યાનમાં બેઠા છે. આમ કેટલાય લોકો સામે આવીને ગોઠવાઈ ગયા. નવા આવેલા બ્રહ્મચારીએ આંખ ઉગાડીને જ્યાં જોયું, ઓહો ભાભી તો એક વસ્તુ બનાવી દે, ભગવાને કેટલું મોકલી દીધું. અને ભગવાનના ભરોસા ઉપર જે નીકળી જાય ને એને એને પછી હારે ભગવાન હોય હો, આ ભગવાનના ભરોસે નીકળવું પડે ભાઈ. સુખદેવ સુરત મુનિ કહે છે કે રાજા ભગવાનને એમાંથી જે કાંઈ જોતું તું એ ભગવાનને ધરાવી અને પોતે જમી લોકોને જય નારાયણ કહી અને વરણી રાજ હાલતા થઈ ગયા. ત્યારે સભામાંથી એક માણસ બોલ્યો, અરે બટુક બ્રહ્મચારી. મહારાજ કે શું? અરે ભોજન કરને કે લીએ થોડા સાથ તો લઈ જાઓ, દોપહર મેં કામ લગેગા, શામ કો કામ લગેગા. અને ત્યારે આમની છટા જે વૈરાગ્યની હતી. મહારાજ કે શામ કા ઓર દોપહર કા વિચાર કિયા હોતા તો ઘર કા ત્યાગ નહીં કિયા હોતા, આજ જિસને દિયા હે ઓ કલ ભી દે દેગા હમકો. ખુદા શેઠ સબકા કિયા હાટ કરુ રબકા વસીલા હે. બહુ મસ્ત છંદ કોઈ મુસ્લિમ ભક્તે લખ્યો છે. એને જે કર્યું છે દાંત દીધાની છવાણું આપે, આપે ને આપે જ. આપણને બધાને કોણ આપે? કોણ આપે? તમે કયો? ભગવાન આપે છે. એવી એની હાટડી છે ને, ત્યાં રોજ આપણને મળ્યા જ કરે. અને કોઈ દાડો બિલ આપતો નથી. હા, કોઈ મસ્ત ઓલું કીર્તન ગાયું છે ને, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હે, એ હંસલાને મોતી આપે, હાથીઓને ચારો આપે, ભેંસને ભારો આપે, દેડક્યાને ગારો આપે, કીડીને કણ, હાથીને મણ, હે બધાને આપ્યા કરે છે. જય હો. જવાબદારીમાં આવે છે આ બધું.
જય હો. ગમે ત્યારે આપે છે, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. ભરોસો જેને ભગવાન ઉપર હોય. એક ગામમાં કોઈ બ્રાહ્મણ આવી કથા કરતા હતા અને એ બ્રાહ્મણે એવી વાત કરી કે જે રામના ભરોસે બેસી જાય ને, રામના નામ લઈને ભરોસે બેસી જાય ને, એને ભગવાન ગમે ત્યાંથી ખાવાનું આપે. એમાં એક મગજ ફરેલું માણસ આવે છે એટલે એને એમ થયું કે આજે આ સાધુને આ બ્રાહ્મણની પરીક્ષા કરવી છે. એટલે ગામની બહાર દૂર એક વડલા ઉપરની ડાળીએ જઈને બેઠો કે અહીંયા જોઉં છું મને કોણ ખાવા આપે, આ જોઈ લઉં. કે હવે થયેલો એવું ગામમાં કોઈક મરી ગયેલું દાડો કે એવું કંઈક એ નિયમ પ્રમાણે હશે એટલે એ કંઈક કીધું છે કે અહીં મામો રહે છે કે ત્યાં થાળ ભરીને મૂકી આવું, ત્યાં આખો થાળ લાડવાન બરફીન પેંડાન બધું દાળ ભાત ભજીયા ભજીયા બધું મૂકી ત્યાં કોઈક થાળ ઢાંકીને મૂકી આવી. ઓલો તો રામ રામ કર્યા કરે ઉપર ડાળીએ બેઠો બેઠો રામ રામ કરે. રાતે ગામમાં ચોર આવ્યા, ચોરી કરીને ભાગ્યા અને બરોબર આ જ જાડવાની હેઠે આવ્યા. હાંજ પડી એટલે આમ જોઈ લે જમવાનું તૈયાર છે, જોવો જો એક જણો જ્યાં ખાવા જાય ખાતો નહીં. તો કેમ કોઈ ઝેર નાખ્યું હોય તો હા ના ના આમાં કઈ નક્કી નહીં ક્યારે કોણ ઝેર નાખી દે, આમાં ઝેર હોય તો કે ગોતો ગોતો અહીં ક્યાં ક્યાં જઈશે ઝેર નાખનારો કે આ લાવ્યો જ કોણ કે. અને આમ જ્યાં આમ નજર કરીને જોયું ને ત્યાં ઉપર બેઠો તો એક હેઠો ઉતાર પરાણે હેઠો ઉતાર્યો ખાતો. એને જોવું તું રામ ખવરાવે છે કે નહીં, મોઢામાં કોળી આપે છે કે નહીં, હા ખા. એટલે કે હું ન ખાવ કે તો ઓલા નક્કી થઈ ગયું કે આને ઝેર નાખ્યું. બરાબરને બે ત્રણ ઢીકા મારી આમ મોઢું કરી ઓલા કે લાડવો નાખ નાયક લાડવો અને બરાબર મોઢામાં લાડવો જવા દીધો. ત્યારે ઓલાને હૃદયમાં એમ થયું કે નહીં રામ હાચો લાડવા ખવરાવે છે જો ભરોસે બેસી જાય ને, એને ભરોસે બેસી જાય. આ જુઓ ને આ જેટલા સ્વામિનારાયણના સાધુ છે આ સ્વામિનારાયણના ખોળે બેઠા પૂછો ગમે ત્યાં જાય ખાવાની ચિંતા છે. તો હું તમારે ભગવાન આપણા રખેવાળ છે, વરણી તો હાલતા થયા છે. સુરત મુનિ કહે છે કે હે રાજા નિષ્કુળાન સ્વામી સરસ કથા લખી. વળી સુણો સહુ શુભ મતી કહું ત્યાર પછીની વાત વળી કહું શુભમતી કહું ત્યાર પછીની વાત કહું નામી મહારાજ વહી ગઈ વળી થયું સુંદર સવાર
પોતે તૈયાર ઉતર દેશ ને ઉપર હિમાચળ જોવા હામ છે જાજુ ખેત છે જોવા જાડ ચાલતા આયો પ્રથમ તાળ બહાર સ્વામી લખે વળી સુડો સૌ શુભમતી કહું ત્યાર પછીની વાત વેરણ રજની વહી કહીને ભગવાન એકલા હલ્યા અને હલતા હલતા સુરત મુનિ કહે છે હે રાજા ભગવાન ધોલેશ્વર આવ્યા છે ચાર દિવસ રોકાણા ત્યાંથી ખેરીલાપુર ત્યાંથી નૈમિષારણ્યના જંગલની અંદર કેટલાય ઋષિઓ મળ્યા ત્યાંથી ચાલતા ચાલતા મહારાજ સહેજાપુર આવ્યા સહેજાપુરની અંદર નદીમાં પૂર બહુ આવ્યું હતું બહુ પૂર આવેલું આખું ગામ જોવા ભેગું થયું બાલુડા બ્રહ્મચારી ઊંચી ભેખડ ઉપર ઊભા રહ્યા અને ત્યાં તો ભગવાનને એમ થયું કે આમાં પડવું છે આપણે અંજા ધૂબકો મારવા જાય ને બે ત્રણ જણાએ પકડી લીધા એ છોકરા ભગવાન કે શું છે આમાં ન પડાય મરી જાય ત્રણે જતા રે ભગવાન કે આપણે પડવું છે કે બીક તો લાગતી નથી આને ભગવાને દોડીને ધૂબકો માર્યો ત્યાં ઊભા હતા ને એને બધા એના જીવ ઊંચા થઈ ગયા હો જીવ ઊંચા થઈ ગયા પણ જ્યાં તો ભગવાન આમાં આમ આમ ચકડી મારી અને ભેગોળ ઉપર ચડીને પાછા આને ધૂબકા મારવાનું બહુ ગમતું હતું ભગવાનને ખરેખર બહુ શોખ ધૂબકા મારવાનો એવો શોખ ને અક્ષરાન સ્વામીએ લખ્યું છે અક્ષરાન સ્વામીએ ખેંગાર ભગતને પૂછેલું ખોલડિયાદના કે તમે મહારાજને જોયા છે તમે હારે રહ્યા મહારાજ ત્યારે ખેંગાર ભગતે એવું કીધેલું સ્વામી જોયાની વાત ક્યાં કરો છો આ ખંભા ઉપર બિહારી બિહારીને સ્વામિનારાયણને કહેલામાં બહુ ધૂબકા ખવરાવ્યા છે મેં ખેંગાર ભગત ઊંચા બહુ હતા માણાવદરના આલસી ઘાસી એના ખંભા ઉપર બેસીને મારા ધૂબકા ખાતા અને દરબારોને કહેતા બહુ ઊંચેથી ધૂબકા ખાઈને કોસ્યો ખાય અને તે છતાં પાઘડી ન પલળવા દેવી એની એવું પાછું આવું બધું ભાત ભાતના લખણ હા ભાત ભાતની લીલા સ્વામિનારાયણ ભગવાન જેવી લીલા કરે એવી મારા બાપ કોઈથી થાય નહીં હો તમે એક એક ચરિત્ર અમુક સાંભળો ને ત્યારે ખબર પડે કેવી કે ભાત ભાતની વાતો સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીની અંદર આપણે નહીં શ્રીહરિ ચરિત્ર ચિંતામણીની અંદર મહારાજની જે અમુક લીલાઓ આવે છે ત્યારે આપનારું આશ્ચર્ય થાય ઓલા ખૂટિયા બધાડવાની પછી ઊંટ બધાડવાની દોડાવવાની એવું બધું પાછું કરાવે દાદાના દરબારમાં ઓલા માટલા ગોઠવે અને પછી ભગવાન આમ ખુરશી નાખીને બેહે અને પછી હરિભક્તો આગળ માટલા ટપાવે માટલા ટપો તો જે જાજા માટલા ટપે એ મોટો ભગત ત્યાં ઓલા રામપર ના ઓલા કમળસિંહભાઈ શેઠ ટૂંકી તડી મોટી ફાન ઉમરો કોઈ દાડા શેઠ ટપેલો નહીં અને મહારાજ કે કમળસિંહ બોલો મહારાજ આ માટલા ટપી જાય ટપી જાવ ને મહારાજ જાતનો વાણિયો બુદ્ધિશાળી બહુ અને મહારાજ પોતે એને લઈ આવેલા એ તો કથા કદાચ તમે સાંભળી છે સ્વામિનારાયણ ભગવાન પોતે કમળસિંહ ભગત કમળસિંહ શેઠને લઈ આવેલા રામપુરથી એની ઘરવાળીનું નામ જીવી પણ મહારાજમાં બહુ પ્રેમ અતિ પ્રેમ અતિશય પ્રેમ બે જણને પ્રેમ સ્વામિનારાયણ પોતે એને લાવ્યા ગઢડામાં અને લાવીને દાદા ખાચર આગળ ઘર અપાવ્યું દુકાન અપાવી વેપાર ચાલુ કરાયો એટલું ભગવાનમાં રામપરના પાદર મહારાજ એકલા આવેલા આમ ગાડું લઈને ગાડું બીજો આંકતો હતો ખેડૂતને એકલા આવ્યા કરિયાણાથી નીકળેલા ગઢડા આવતા હતા
એમાં પછી ઓલા બળદને પાણી પાવા છોડ્યા ને એટલે બળદે પોદળો કર્યો. પોદળો કરે એટલે ખબર ને, પાણી પાવા છોડે એટલે પોદળો કરે. એટલે ગામની બાયું લેવા આવી, એમાં જીવી લેવા આવી. જ્યાં પોદળો ટોપલામાં નાખ્યો, મહારાજ કે નહીં લેતી હો, મહારાજ ના પાડી, પોદળો નહીં લેતી. તલે જીવી કે લે, પોદળા તો પોદળો ગામમાં પડ્યો હોય તો લેવાનો જ હોય ને, તમે ના કેમ પાડો? તો કે નહીં, પોદળો અમારો છે. કે ઓલી બાઈ કે તમે ગાડી નાખીને ઘરે લઈ જાઓ, ભગવાન કે અમે જે કરીએ પણ તું નહીં લીધી, લે પોદળામાં જીવ નાખ્યો એને. આનું ચરિત્ર એક એક એવું અદભુત હોય છે. પણ ઓલી બાઈને એટલા રૂપકડા ભગવાન હતા ને, હસીને વાત કરતા ને, એટલે એને ગમ્યું વાત કરવાનું. એટલે વાણિયાની હોવ ને ભાઈ, હોશિયાર તો બહુ હોય. એ તમે કોણ છો? તો કે અમે દાદા ખાચર છે ને. મહારાજ ઓળખાણ કેમ આપે જો? કે દાદા ખાચર નહીં ગઢડાના? તો કે એના અમે ભગવાનજી. લે તમે દેખાવમાં બહુ મોટા માણા લાગો છો, જીવ તો હાવ નાનો છે. કે પોતળામાં જીવ નાખો. મહારાજ કે તાર નામ શું? કે શરમાતા શરમાતા કે મારું નામ જીવી. એમ? હા. પોદળો લેવો? તો કે લેવા દો, લઈ જાઓ. અને બાયુનો જીવ જેમાં જાય ને, બોલાય નહીં હું થાય, એ તમને બધાને અનુભવ છે ભાઈ. પછી મહારાજ કે પોદળો લેવો હોય ને, મહારાજ કે કઈ જ્ઞાતિ? તો કે વાણિયા છે. એમ? હા. તે તાર ધણીનું નામ કે હું? શરમાતા શરમા લે, એનું નામ તે કે લેવાતું છે? તમે તે ખરા છો? કે છે મારે કે તાર પોદળો જોતો હોય તાર નામ કેવું પડશે? હવે આ તમારે બધા વિચારવાનું છો, પોદળાનો મહિમા વધારે છે કે તમારો? ઓલે જીવી કે પણ જેમ નામ ન લેવાનું, તમે પરાયને હું લેવરાવો છો? રે લેવા તું મને પોદળો. કે મહારાજ કે તારે તારા ધણી નામ કેવું જ પડશે. બોલ શું નામ છે એનું? ભગવાનની મજા આવી, કારણ કે હાવ ટાઈમ હતો, નવરા હતા, ઓલો બળદ પાવા ગયેલો ખેડૂત.